સુરતના પુણા વિસ્તારમાં એટીએસના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરી હતી. એટીએસને દરોડા પાડી લગભગ 518 કિલો ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં એટીએસએ સુરત એસઓજી સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટીએસ અને સુરત એસઓજીની દરોડાની કાર્યવાહી પોતાના જ ખેતર કે વાડીમાં ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ચંદનના જથ્થા પર દરોડા કરીને બે વ્યક્તિએ અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાય છે. પુનિત નૈયર ડીએફઓ સુરતે જણાવ્યું હતું કે પૂણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડા એટલે કે 518 કિલો માલ જપ્ત કર્યો છે. હવે સેમ્પલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મોકલીશું, જેનાથી ઓઇલ કેન્ટેન અને સેમ્પલ વેરીફાઈ થશે. ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે જ્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા તેની આગળ તપાસ કરીશું. ગુજરાત એટીએસએ જણાવ્યું કે બાતમીના આધારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારિયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમિટના રક્ત ચંદનના લાકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છુપાલી રાખવામાં આવ્યો હતો. એટીએસ ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલ તથા સુરત શહેર એસઓજી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે રેડ કરી 25 લાખથી કિંમતના 570 કિલોગ્રામનો વગર પાસ પરમિટવાળો રક્ત ચંદનનો લાકડાનો જથ્થો રિકવર કર્યો હતો. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.